વેલકમ ટુ સ્નેહા પીપરિયાસ ચેનલ। આજે આપણે બનાવીશું સુરતના ફેમસ કાંદાના ભજીયા। તો ચલો સ્ટાર્ટ કરીએ, જેના માટે મેં 4-5 નંગ જેટલા કાંદા આવી રીતે લાંબા સમારીને લીધા છે, જેમાં હું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશ અને એક મોટા લીંબુનો રસ એડ કરીશ, જેમાં હું લાલ મરચું પાવડર 2 ચમચી, લસણ અને આદુની પેસ્ટ 1/2 ચમચી એડ કરું છું। સાથે હું થોડા ધાણા એટલે કે કોથમીર એડ કરીશ, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1/2 ચમચી જેટલી હિંગ અને 1 ચમચી જેટલા આખા અધકચરા ખાંડેલા ધાણા અને 1 ચમચી જેટલો મરીનો ભૂક્કો એડ કરીશું અને 1 ચમચી જેટલો ગરમ મસાલો। તો હવે આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। આવી રીતે તમે જોઈ શકો છો, હાથેથી જ આપણે સારી રીતે મિક્સ કરીશું। હવે આપણે તેમાં 1 બાઉલ જેટલો ચણાનો લોટ એડ કરીશું અને 2 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીશું। જો તમારી પાસે ચોખાનો લોટ અવેલેબલ ના હોય તો તમે રોટલીનો ઘઉંનો લોટ પણ એડ કરી શકો છો, તેનાથી પણ ભજીયા સરસ કરકરા બનશે। અહીંયા હું 2 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીશ। હવે જરૂર જણાય તેમ હું પાણી એડ કરતી જઈશ। અહીંયા બહુ ઢીલું બેટર નથી બનાવવાનું, થોડું કઠણ જ રાખવાનું છે। તો થોડું થોડું પાણી એડ કરતા જશું અને બેટર બનાવતા જશું। અહીંયા મને થોડી લોટની જરૂર લાગે છે, એટલે હું 1/2 બાઉલ જેટલો ચણાનો લોટ એડ કરું છું। થોડા કાંદા આખા આખા દેખાય છે અને સાથે હું થોડું પાણી પણ એડ કરીશ અને ફરીથી મિક્સ કરી દઈશ। તમે જોઈ શકો છો આવું ટેક્સચર હોવું જોઈએ બેટરનું। તો હવે આપણું ભજીયા મૂકવા માટે બેટર રેડી છે। હવે આપણે ભજીયા તળવા માટે તેલ પણ ગરમ કરી લઈશું। આ રીતે ભજીયા કરવાથી ભજીયા એકદમ ક્રિસ્પી બને છે। તમે જોઈ શકો છો હવે આપણું બેટર રેડી થઈ ગયું છે તળવા માટે। આપણું તેલ પણ હવે ગરમ થઈ ગયું છે। આપણે અહીંયા હાથની આંગળીઓની મદદથી ભજીયા પાડવાના છે। આવી રીતે આંગળીઓ ફેરવીને છૂટા છૂટા ભજીયા મૂકવાના છે, એક સાથે નથી મૂકવાના, જેથી ભજીયા સરસ ક્રિસ્પી થાય। તમે જોઈ શકો છો કેવી રીતે હું ભજીયા મૂકું છું, એવી રીતે આંગળી ફેરવીને જ ભજીયા મૂકવાના છે, તો જ આ ભજીયાનો ટેસ્ટ વધારે સારો આવશે, એકદમ ક્રિસ્પી થશે તો જ। આવી જ રીતે હું ટામેટા પૂરી, બટાકા પૂરી, રતાળું પૂરી, સુરતના પ્રખ્યાત જે ભજીયા છે એના રેસીપી વિડીયો પણ અપલોડ કરતી રહીશ, તો તમે જરૂરથી જોજો। હવે આપણે એક સાઈડ ભજીયા ચડી ગયા છે, તો હવે આપણે તેને પલટાવી દઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું। જો તમારે વધારે ભજીયા ક્રિસ્પી કરવા હોય તો લાસ્ટમાં ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની, જેથી આપણા ભજીયા વધારે ક્રિસ્પી થાય। ત્યાં સુધી મીડિયમ ગેસે જ આપણે તળવાના રહેશે। હવે ભજીયા સરસ રીતે તળાઈ ગયા છે, તો હવે તેને આપણે કાઢી લઈશું। સરસ ભજીયા ક્રિસ્પી બન્યા છે, તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો તૈયાર છે ગરમા ગરમ કાંદાના ભજીયા।